સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કોગલુ ખાતે આવેલ બાલાની માતાના મંદિર ખાતે જ્વલંત વિજય મેળવીને સતત વિજય વખત વિજય થયેલા સાંસદ દીપસિંહ રાઠોડ પટેલ પરિવાર દ્વારા સાકરથી દોરવામાં આવ્યા હતા। તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવીને સતત બીજી વાર વિજય થયેલા સાંસદ દીપસિંહ રાઠોડને પોગલુ ખાતે રહેતા પટેલ શામળદાસ કાલિદાસ પટેલ દ્વારા સાગરથી તોલવામાં આવ્યા। તો સાગરથી તોલીને વિજય થયેલા સાંસદ દીપસિંહ રાઠોડનું વારાહી માતાના મંદિરે બહુમાન કરવામાં આવ્યું। તો આ પ્રસંગે મંદિરના મહંત સુનિલદાસજી મહારાજ, ગામના સરપંચ રમીલાબેન પટેલ, પૂર્વ સરપંચ રમેશભાઈ પટેલ, ગામના આગેવાનો તથા ડૉક્ટર એન કે ડેરિયા તથા ભાજપ કાર્યકરો આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો સાંસદ દીપસિંહ રાઠોડે પોગલુ ગ્રામજનો સહિત તાલુકાના લોકો તથા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકોનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે જીત મારી નહીં પણ તમારા લોકોની થઈ છે અને તમામે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। સાનિધ્યમાં અને એમના પટગણામાં અમારા પોગલુના સરપંચ આદરણીય બેનશ્રી અને એમના ધર્મપતિ શ્રી શામરભાઈ અને પૂર્વ અરે તાલુકા પ્રમુખ શ્રી ડાયાજી, પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ અને આપ સૌ સુનિલદાસ મહારાજ, ગામના જ બધા વડીલો, યુવાનો, મિત્રોએ જે માતાજીનામાં અસીમ કૃપા વિશ્વાસ રાખી અને જ્યારે તુલાની મંત્ર રાખી હતી ત્યારે પૂર્ણ કરવા અહીં આવવાનું થયું છે, ત્યારે સ્વાભાવિક રીતે આ સૌ ને મારો ખૂબ ખૂબ વંદન પણ છે। આપ સૌએ જે માનવ ઉપર વિશ્વાસ છે એમ દેશ ઉપર પણ આપણે બધા વિશ્વાસ રાખવો પડશે। નરેન્દ્રભાઈ જે વાત કરી છે કે વિશ્વાસથી જ આગળ વધવું પડશે, ત્યારે આપણે બધા જ પરસ્પર વિશ્વાસ રાખી આ દેશનું સુકાન સર્વોપરી બને, ભારત મહાન બને એમાં આપણા બધાનું યોગદાન રહે અને આપણે બધા જ એમાં ક્યાંક ને ક્યાંક પૂરક બનીએ। આવતા દિવસોમાં આપણા માટે પણ કપરા ચઢાણ હોય છે, ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પણ હોય છે, પણ એમાં માગની કૃપાથી જ સફળતા મળતી હોય છે અને આપણા બધાના વિશ્વાસથી મળતી હોય છે। હંમેશા જેટલું કામ કરીએ એનું ફળ મળતું જ હોય છે, કર્યા વગર કશું મળતું નથી। ત્યારે આપ સૌ જ્યારે નરેન્દ્રભાઈ પર વિશ્વાસ રાખી આટલા બમ્પર બહુમતી આપી છે ત્યારે બધા જ મારા મતદારો, બધા જ કાર્યકર્તાઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। એમને જે આવી 43 ડિગ્રીમાં જે ગરમીમાં મતદાન કરી અને જીત મેળવી છે એ જીત મારી નહીં, મારા કાર્યકર્તાઓની, મારા મતદારોની છે, એમ કહું તો કંઈ ઓછું નહીં। એમનો જે પરિશ્રમ હતો પરાકાષ્ઠાએ અને એનું જ આ પરિણામ છે, ત્યારે એમનો બધાનો જ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। મા બારાઈની અસીમ કૃપાથી આજે આપણા સાવરકાંઠાના સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ મા બારાઈના દર્શન કર્યું અને એમનું જે સાકરમાંથી તુલાદાન સોમરભાઈ પરિવાર તરફથી કરવામાં આવ્યું, મા ભગવતીનું સદૈવ દીપસિંહ ઉપર અસીમ કૃપા રહે છે ને કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી પ્રચાર કરવાનું હોય તો પહેલાં રાઠોડ સાહેબ અહીંયા મંદિરનું દર્શન કરીને પછી આગળનું કાર્ય કરતા હોય છે, તો મા ભગવતી એવી રીતે એમની લાજ રાખી આ દ્વિતીય જીત છે, આટલા બહુમતીથી જીત પહેલી વખત સાવરકાંઠામાં મળ્યું હશે, તો માની કૃપાથી અને ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માતાજીના ચરણોમાં વંદન પણ કરીએ અને દીપસિંહ રાઠોડના નિરોગી બનાવે અને ભારત માતાનું કાર્ય કરે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી સંસદમાં રામજી મંદિરનું ખરડું પસાર થાય અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને। અસ્તુ, જય શ્રી રામ। જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ।